કરજણ તાલુકાના પાછિયાપુરા ગામમાં આઝાદીના 75 વર્ષ પૂરા થવાયા છે તેમ છતાં પણ આજ દિન સુધી પાછિયાપુરા ગામમાં સ્મશાન બન્યું નથી. હું પોતે છેલ્લા 3 વર્ષથી ગ્રામ પંચાયત કચેરીને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરેલ છે તેમ છતાં પણ પંચાયતે ધ્યાનમાં લીધું નહીં. નામદાર સરકારશ્રીએ પાછિયાપુરા ગામ ખાતે સ્મશાન માટે 2 જગ્યા નિયમ કરેલી છે, પરંતુ જે તે સમયના સરપંચ તાલાટી કમ મંત્રી તથા ગ્રામજનોના કારણે એ જગ્યા પર આજ દિન સુધી સ્મશાન બન્યું નથી. સ્મશાન માત્ર કાગળ પર છે, વાસ્તવિક જગ્યાએ સ્મશાન છે નથી. એ સ્મશાન ના હોવાના કારણે આપ જોઈ શકો છો કે હાલની અંદર ચાલુ વરસાદની અંદર અમારે અંતિમ વિધિ માટેનું સ્થાન ના હોવાના કારણે અમે અત્યારે અહીંયા છે, વરસાદ ભૂલ પડી રહ્યો છે. પરંતુ સ્મશાન ના હોવાના કારણે આજે મોટામાં મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે અંતિમ વિધિ માટે અમારે કરવું શું. એટલે અમારી આજરોજ માંગણી છે અહીંના સ્થાનિક ધારાસભ્યને, જિલ્લા પંચાયત સદસ્યને કે તાકીદે સ્મશાન માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે, જેથી ભવિષ્યની અંદર ગામમાં કોઈ બી ઘટના આવી ઘટે તો એ વ્યક્તિને તથા પરિવારજનને આ સ્મશાનની અંતિમ વિધિ માટે. કયા ગામની સીમ છે આ? પાછિયાપુરા ગામ નહીં હોય તો અહીં બ્રિજ નીચે પૂરી થાય છે અને અગાઉથી દેલોડા ગામની સીમ લાગે છે. જો આપણે એક મોટી સમસ્યા છે, જો સતત બીજા ગામના વ્યક્તિ આ બાબતે વિરોધ કરે તો આ પ્રક્રિયા અહીંયા રોકાઈ શકે. અને અગાઉ એવી ઘટના ઘટેલી છે કે ગામના લોકોએ વિરોધ કર્યો છે કે આ જગ્યા અમારી સીમની જગ્યામાં તમે આ સ્મશાનની અંતિમ ક્રિયા ના કરો. એટલે એટલો મોટો પ્રશ્ન છે કે ભવિષ્યની અંદર પાછિયાપુરા ગામને આજે હાલની અંદર 3-4 દિવસ પહેલાં જે બનાવ બન્યો હતો તે પણ ચાલુ વરસાદની અંદર અંતિમ વિધિ માટે લગભગ 3-4 કલાકની વેટ કરી હતી, ત્યાર પછી સ્મશાનની અંતિમ વિધિ થઈ હતી. એ જ રીતે આજે પણ અમારે તમે જોઈ શકો છો કે ચાલુ વરસાદની અંદર અંતિમ વિધિની પ્રક્રિયા થઈ રહી છે. આ માત્ર ને માત્ર ગ્રામ પંચાયત થકી સ્મશાન ના બનવાના કારણે આ તકલીફ પડી રહી છે. આપણે ગ્રામ પંચાયતમાં કેટલા સમય પહેલા રજૂઆત કરી? ગ્રામ પંચાયતની અંદર 26/11/2019 રોજ ગ્રામસભાથી સરકારનો આદેશ હતો કે વિકાસના કામને અગ્રતા આપવી. તે સમય દરમિયાન પણ મેં ગ્રામસભામાં સૌપ્રથમ મુદ્દો સ્મશાનનો લખાયો હતો અને સ્મશાન બનાવવા માટે તે વખતે મેં માંગણી કરી હતી, પરંતુ આજ દિન સુધી ગ્રામસભાનો ઠરાવ થયો નહીં. જેથી વારંવાર લેખિત તથા મૌખિક માંગણી કરવા છતાં પંચાયત દ્વારા આ બાબતે ધ્યાન ના દોરતા અમે તારીખ 1/6/2019 રોજ ગ્રામ પંચાયત કહે લેખિતમાં અરજી કરી સ્મશાનની માંગણી કરેલી હતી. સરપંચનું શું કહેવું છે? ગામના સરપંચ, સરપંચનું કહેવું એવું છે કે સ્મશાન બનાવવું જ છે, પરંતુ જગ્યાનો પ્રશ્નની વાત બતાવે છે. મારું કહેવું એવું છે કે સ્મશાન માટે 2 જગ્યા નિયમ થયેલી જ છે, તે જગ્યાએ તાકીદે કરવું જોઈએ. કાં તો પછી તમે નક્કી કરો, ગામના લોકો જે જગ્યા નક્કી કરે બેહીને નક્કી તાત્કાલિક બનાવવું જોઈએ સ્મશાન. છેલ્લા 75 વર્ષથી આ ગામમાં સુવિધા નથી, આજે વરસતા વરસાદ વચ્ચે એક વ્યક્તિને અંતિમ વિધિ કરાવી, તે વિશે આપ શું કહેવા માગો છો અને આ બાબતે કોઈ કાર્યવાહી થઈ છે? ફરી હા, અમે પહેલાં તે આપેલું જ હતું, બે પ્લોટનું પહેલું આપેલું જ હતું અને અત્યાર સુધીમાં અમે નર્મદા કરતા હતા, પણ કોરોના આવવાથી તે ત્યાં નથી લઈ જવા દેતા, એટલે ગામમાં જ અમે ચાલુ કર્યું છે. હવે મળવું કહીએ ને ભરવું કહીએ બહુ પહેલો પ્રશ્ન થઈ ગયો છે. હા, અમે જે દ્રશ્યો જોઈને આવ્યા એ ખૂબ શરમજનક પણ કે આજે વરસતા વરસાદમાં એક ચિતા પણ સરકતી હતી. મેં જ આવ્યું બર્તન મારી જેથી અમનો કોરો કરો છે, અમનો પૂરો કૂટો બધું એ લોકોને આપ્યું, વરસાદનું બધું એમનું બર્તન પર રહી ગયું છે. તો મેડમ અત્યાર સુધી તમે કોઈ ઠરાવ જ નહીં કર્યો આટલા વર્ષોમાં? બે ઠરાવ કરીને આપેલા છે. ઓકે, પણ હવે સરકારે મંજૂરી આપે તારે ને પાછો ત્રીજો બનાવીને આપ્યો છે અમનો. આપની સમક્ષ જ છે, તો હવે તમે આ બાબતે કેટલી વહેલી તકે રજૂઆત કરશો? ઉપર સુધી જિલ્લામાં આપેલું છે, તાલુકામાં કાગળ થઈ ચાલીએ છીએ અમે, જેટલું આપે એટલું ખરું. વહેલી મંજૂર કરતા વહેલી બનાવીશું અમે.